થર્મોડાયનેમિક્સમાં આગળનો અગત્યનો એક ટોપિક છે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એ એક અવસ્થા વિધેય છે. આપણે અવસ્થા વિધેય વિશે પાછળના લેક્ચરમાં શીખી ગયા. હવે આંતરિક ઉર્જાની જનરલ સામાન્ય સમજ આપું તો કોઈ એક રાસાયણિક પ્રણાલી છે એવું સમજીએ. આ એક રાસાયણિક પ્રણાલી છે. હવે જ્યારે તે આપણે ઉર્જા મેળવે અથવા તો ઉર્જા ગુમાવે એવું આપણે બોલીએ છીએ કે ભાઈ આ રાસાયણિક પ્રણાલીએ ઉર્જા મેળવી અથવા તો એને ઉર્જા ગુમાવી. તો કઈ ઉર્જા? ઉર્જા તો ઘણા બધા પ્રકારની છે. તો જ્યારે કોઈ યંત્ર અથવા તો કોઈ પ્રણાલી ઉર્જા ગુમાવે કે મેળવે ત્યારે જે વાત કરીએ છીએ તે પ્રણાલીની કુલ ઉર્જાની વાત કરીએ છીએ. નવું એક વિધેયની જરૂર પડશે. પ્રણાલીની કુલ સમગ્ર ઉર્જા. તો પ્રણાલીમાં કઈ કઈ ઉર્જાઓ હોય? તો પ્રણાલીમાં ઘણી બધી પ્રકારની ઉર્જા હોય, જેમ કે રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઘણી બધી પ્રકારની. કોઈ પણ સ્થૂળ પદાર્થ જે છે, જે દ્રવ્યનો બનેલો છે, જેને આપણે હવે આપણી થર્મોડાયનેમિક્સ ભાષામાં પ્રણાલી કહીએ, તો દરેક પ્રણાલીની પોતાની અંગત ઉર્જા હોય. એ બધા જ પ્રકારની ઉર્જાનો સરવાળો હોય. આ જે બધા જ પ્રકાર જે છે ઉર્જાનો સરવાળો, એટલે રાસાયણિક ઉર્જા, વિદ્યુત, યાંત્રિક, બધા જ પ્રકારની, ઘણા બધા, આના સિવાય પણ ઘણા બધા પ્રકારની ઉર્જા હોય કોઈ પણ પદાર્થમાં, બરોબર. તો એ પ્રણાલી ઉર્જા મેળવે કે ગુમાવે એટલે કઈ ઉર્જા? તો કે પ્રણાલીની કુલ ઉર્જા, જે બધા જ પ્રકારની ઉર્જાનો શું હોય છે? સરવાળો હોય છે. આ જે પ્રણાલીની જે કુલ ઉર્જા છે એને જ આપણે ઓળખીશું આંતરિક ઉર્જા, અને જેનું સિમ્બોલ આપણે આ ચેપ્ટરમાં લખીશું કેપિટલ યુ. કેપિટલ યુ જ્યારે પણ આપણે આ ચેપ્ટરમાં લખીએ ત્યારે તમારે સમજવાનું કે આ આંતરિક ઉર્જા છે. એટલે ધારો કે આ પદાર્થ છે, તો આ પદાર્થમાં એની પોતાની એક ઉર્જા છે. એમાં રાસાયણિક બંધો બન્યા હશે એ ઉર્જા હશે, બરોબર. એમાં અંદર ઇલેક્ટ્રોન હશે એની ગતિ ઉર્જા હશે, એની પોતાની સ્થિતિ ઉર્જા હશે, એની યાંત્રિક ઉર્જા હશે. તો આ બધી જ ઉર્જાનો સરવાળો એની પોતાની આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી. દરેક પદાર્થની આંતરિક ઉર્જા ઘણી બધી હોય છે. આપણે વિદ્યાર્થી તરીકે પણ જો વિચારીએ તો આપણી પોતાની આંતરિક ઉર્જા હોય છે. આંતરિક ઉર્જા આપણી પોતાની લાગણી, સંબંધો, આપણો વિલ પાવર, આપણો આત્મવિશ્વાસ, આપણી સત્યતા, આપણી ભાવના, આપણી શુભ ભાવના, આપણા વિચારો, સારા સારા વિચારો, એ બધામાંથી આપણી પોતાની એક આંતરિક ઉર્જા બનેલી હોય છે. આંતરિક ઉર્જા જેટલી તમારી મજબૂત, જેટલી પાવરફુલ, હા, એટલી તમારી સફળતા વધારે, એટલું તમારું સ્ટેટસ ઊંચું, એટલા તમે સફળતાના શિખરો સર કરી શકો, બરાબર. એ આંતરિક ઉર્જા છે આપણી. કોઈક વખત ટાઈમ મળશે ત્યારે આપણે એનું લેક્ચર આપીશું. તો આંતરિક ઉર્જા કોઈ પણ પ્રણાલીની કેપિટલ યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં ફેરફાર થાય, હવે પ્રશ્ન થાય કે કોઈ પણ પ્રણાલી હોય એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય, તો કે થાય. ત્રણ રીતે ફેરફાર થાય, યાદ રાખજો. કોઈ પણ પ્રણાલીની એની પોતાની ઇન્ટરનલ એનર્જીમાં ત્રણ રીતે ફેરફાર થાય. પહેલો રીત, એ પ્રણાલીની અંદર જે વાત કરીએ છીએ, ઉષ્મા જો પ્રણાલીમાં જાય તો, આની તાકાત, આની ઉર્જા જે છે, આંતરિક ઉર્જા, એમાં ફેરફાર કેટલી રીતે થાય? ત્રણ રીતે. એક, ઉષ્મા પ્રણાલીમાં દાખલ કરીએ બહારથી, અથવા તો પ્રણાલીમાંથી ઉષ્મા બહાર આવે. હા, પછી હું સમજાવું છું ડિટેલમાં. ત્યાર પછી પ્રણાલી પર કાર્ય કરવાથી અથવા પ્રણાલી વડે કાર્ય થાય,
अथवा तो प्रणाली में द्रव्य दाखल करवाथी अथवा तो प्रणाली माथी द्रव्य बाहर निकले त्रण रीते कोईपण प्रणाली आंतरिक ऊर्जा में फेरफार थाय फरीदी कया कया त्रण आ प्रणाली में जे कई पोतानी आंतरिक ऊर्जा छे मां जो बाहर थी उष्मा आपूं ने એટલે કે એને ગરમ કરું તો એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય અથવા તો એમાંથી કોઈ પ્રયોગ દરમિયાન ઉષ્મા બહાર આવે તો પણ તેની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય આંતરિક ઉર્જા છે તાપમાન ઉપર આધારિત છે એટલે કે ઉષ્મા પ્રણાલીમાં દાખલ થાય કે બહાર નીકળે બેમાંથી કોઈ ઘટના બને તો એની આંતરિક ઉર્જા છે કુલ જે બધી જ પ્રકારની ઉર્જાનો સરવાળો છે એમાં ફેરફાર થાય ઉદાહરણ લઈએ આપણે તો તમને વધારે ખ્યાલ આવશે ધારો કે આ બરફનો ટુકડો છે હવે બરફનો ટુકડો છે એટલે એની પોતાની આંતરિક ઉર્જા હશે હવે આની આંતરિક ઉર્જા મારે બદલવી છે બરોબર મેં તમને આપણે પહેલા પણ કહ્યું હતું કે સામે તમે કોઈ મિત્ર ઉભો હોય અને આ બરફનો ટુકડો આટલો હું કહું આમ ફેંકું હે તો ડરશો કેમ કારણ કે એની પોતાની આંતરિક ઉર્જા છે હવે આંતરિક ઉર્જા હું ફેરફાર કરું છું અને ઉષ્મા આપું છું એટલે એને ગરમ કરું ગરમ કરું એટલે ઉષ્મા લેસ એટલે ઓગળશે એટલે એની આંતરિક ઉર્જા જે છે ઘનમાંથી કેવી બની ગઈ અવસ્થા પ્રવાહી હવે આંતરિક ઉર્જા બદલાઈ ગઈ હવે એટલું પ્રવાહી તમારા ઉપર આમ નાખું તો તમને કોઈ ડર નહીં લાગે તો આ જે છે એ વાત કરીએ ઉષ્મા અંદર દાખલ થાય અથવા બહાર આવે પ્રણાલી પર કાર્ય થાય બરોબર આની ઉપર કાર્ય કરવામાં આવે એટલે કે ધારો કે આનો આમ ધક્કો મારું તો એની ઉપર મેં કાર્ય કર્યું તો એની આંતરિક ઉર્જા બદલે એને કોઈ જગ્યાએથી ઉપર લઈ જાઓ બરોબર તો સ્થિતિ ઉર્જા બદલાશે તો એની આંતરિક ઉર્જા પણ બદલાશે અથવા તો એના વડે કાર્ય થાય પ્રણાલી ધારો કે કોઈ કાર્ય કરે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એના દ્વારા ઉષ્મા બહાર ફેંકાય અથવા તો કોઈ કાર્ય કરે તો એની પોતાની આંતરિક ઉર્જા બદલાય ને જેમ કે આપણે જે છે આપણે કોઈ કાર્ય કરીએ તો આપણી ઉર્જા ઓછી થાય એટલે ટૂંકમાં બદલાય એવી રીતે પ્રણાલી પર જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે પણ અથવા પ્રણાલી વડે પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે અથવા પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે પણ આંતરિક ઉર્જા શું થાય છે ફેરફાર થાય છે હવે પ્રણાલીમાં દ્રવ્ય દાખલ કરી તો સીધી વસ્તુ જેટલું દ્રવ્ય હતું એટલી એની આંતરિક ઉર્જા હતી હવે દ્રવ્ય અંદર વધ્યું તો આંતરિક ઉર્જા બદલાય અથવા એમાંથી દ્રવ્ય લઈ લેવામાં આવે તો પણ તેની આંતરિક ઉર્જા બદલાય યાદ રહી ગયા એટલે ત્રણ વસ્તુ યાદ રાખીશું એક ઉષ્મા એક કાર્ય અને એક દ્રવ્ય આ ત્રણ ક્યાં તો અન્ય અંદર જાય અથવા બહાર નીકળે ત્યારે એની આંતરિક ઉર્જા બદલે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે યાદ રાખીશું એટલે જે તે અવસ્થા ઉપર આધાર રાખે એમાં કેવી રીતે આપણે ફેરફાર કર્યા એ રીત સાથે એને કોઈ મતલબ નથી બરોબર દ્રવ્ય મેં કેવી રીતે ઉમેર્યું એની સાથે મતલબ નથી પણ દ્રવ્ય ઉમેર્યા પછી એની આંતરિક ઉર્જા શું છે એની સાથે એને મતલબ છે એટલે કે અવસ્થા વિધેય છે તો આપણે હવે એના કેટલાક એના લાક્ષણિકતાઓ પણ જોઈએ બરોબર અને આપણે હવે આગળનો ટોપિક જોઈએ તો આ ટોપિક હતો આંતરિક ઉર્જા અચ્છા વ્યાખ્યા બુકમાં નથી આપી પણ આપણે સમજવું હોય તો આવી વ્યાખ્યા આપી શકાય કે પ્રણાલીમાં પદાર્થના દ્રવ્યને આધારે કે લાક્ષણિક બંધારણને આધારે જે ઉર્જા સમાયેલી છે એને એની આંતરિક ઉર્જા કહેવાય કોના આધારે બે બાબતોને આધારે એક દ્રવ્યને આધારે અને લાક્ષણિક બંધારણ એમાં કેવા પ્રકારના બોન્ડ છે કેવા બરોબર કેટલા બોન્ડ છે એના ઉપર જે ઉર્જા એનામાં સમાયેલી છે જેને આપણે રાસાયણિક ઉર્જા પણ કહીએ છીએ લાક્ષણિક બંધારણને લીધે જે ઉર્જા છે કઈ ઉર્જા રાસાયણિક ઉર્જા તો દ્રવ્યને આધારે એટલે અંદર કેવા પ્રકારનું દ્રવ્ય છે અને કેવા પ્રકારનું એનું રાસાયણિક બંધારણ છે એના આધારે જે ઉર્જા સમાયેલી છે એ ઉર્જાને કહેવાય આંતરિક ઉર્જા જો વિદ્યાર્થી મિત્રો આંતરિક ઉર્જા અને એમાં કઈ રીતે ફેરફાર થઈ શકે આપણે જો આપણે એક ઉદાહરણ લઈએ અને શીખીએ કે કાર્ય દ્વારા શું ફેરફાર થાય અને એમાંથી શું પરિણામ મળે તો લઈએ કાર્ય પ્રણાલી પર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં ફેરફાર કેવો થાય અને શું સૂત્ર આવે એનું ગાણિતિક સ્વરૂપ શું આવે એ આપણે ચેક કરીએ આ પ્રયોગ કરે તો જૂલ નામના વૈજ્ઞાનિકે આપણે જે એકમ વાપરીએ છીએ ને જૂલ કિલો જૂલ એ જ વૈજ્ઞાનિકે આ પ્રયોગ કર્યો હતો એમણે શું કર્યું કે એક
અવાહક પાત્ર લીધું. અવાહક પાત્ર એટલે પાત્રની અંદર છે પ્રણાલી છે, પાત્રની બહાર છે પર્યાવરણ છે. પર્યાવરણમાંથી પ્રણાલીમાં અને પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્માનું વહન ના થાય એટલે એને અવાહક પાત્ર કહીએ છીએ. અને એવે એટલે કે દિવાલ જે છે ને એ સમોષ્મી લીધી. આ સમોષ્મી શબ્દ તમે પહેલી વખત સાંભળતા હશો, સમ વત્તા ઉષ્મા સમોષ્મી, બરોબર. ઉષ્માન સરખી, સમોષ્મીનો શોર્ટ મતલબ ઉષ્મા સરખી, એટલે કે ઉષ્મામાં ફેરફાર થતો નથી. કારણ કે અવાહક પડ છે. ઉષ્મા જે કઈ પ્રણાલીની છે એમાંથી બહાર જતી નથી એટલે ફેરફાર નથી થવાનો, અને બહારથી અંદર જતી નથી એટલે ફેરફાર નથી થવાનો. તો જ્યારે આવો કોઈ પ્રક્રમ હોય એને સમોષ્મી પ્રક્રમ કહેવાય. પ્રક્રમ એટલે પ્રોસેસ. આપણે શબ્દ અહીંયા પ્રક્રિયા કે પ્રોસેસ શબ્દની જગ્યાએ આપણે કયો શબ્દ વાપરીશું? પ્રક્રમ. એનો ઇંગ્લિશ પ્રોસેસ થાય છે. ઓકે, તો પ્રક્રમ એટલે કે એક જાતની જે અંદર પ્રક્રિયા થવાની છે તે એ પ્રોસેસ જે છે એ કેવી થશે? સમોષ્મી. એટલે એને આપણે સમોષ્મી પ્રક્રમ કહીશું. સમોષ્મી પ્રક્રમ એટલે એવી પ્રોસેસ કે જેમાં ઉષ્માની લેવડ દેવડ પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે થવાની નથી એને કહીશું સમોષ્મી. યાદ રાખજો બધા શબ્દો. જેને જો ઉષ્માને આપણે સિમ્બોલ તરીકે ક્યુ લઈએ તો સમોષ્મી પ્રક્રમ દરમિયાન ડેલ્ટા ક્યુ જીરો થાય અથવા તો ક્યુ જીરો થાય, એનો મતલબ કે ઉષ્માનો ફેરફાર થતો નથી. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અથવા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ફરીથી આ સમોષ્મી પ્રક્રમ છે એટલે કે અવાહક દિવાલ છે, ઉષ્માની લેવડ દેવડ થતી નથી, બરોબર, કારણ કે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર માપી રહ્યા છે. હવે એ પાત્રમાં એમને શું કર્યું? આ રીતે એક સળિયો લીધો અને સળિયામાં આ રીતે નાના બીજા સળિયા જોઈન્ટ કર્યા, પ્લેટો જોઈન્ટ કરી, અને પાત્ર પાણીથી ભરી દીધું. હવે જ્યારે પાણી લીધું છે અને પાત્ર આ રીતે મૂકેલું છે સળિયા સાથે, તે વખતેની પરિસ્થિતિ એટલે કે એની એ અવસ્થાને આપણે એ કહીશું. સ્ટાર્ટિંગમાં પ્રયોગ થતા પહેલા જે કઈ અવસ્થા છે પાણીની એ અવસ્થાને આપણે એ કહીશું કે ભાઈ એ અવસ્થામાં પાણી છે. આ વખતેનું તાપમાન નોંધવામાં આવ્યું, એ તાપમાન ધારો કે ટી એ જેટલું છે. હવે આ વખતેની કોઈ આંતરિક ઉર્જા હશે? આંતરિક ઉર્જા નિરપેક્ષ રીતે નથી માપી શકાતી, એ પણ આપણે જોઈશું. પરંતુ ધારી લઈએ કે એની તે વખતની આંતરિક ઉર્જા યુ એ જેટલી છે. ફરીથી પ્રયોગની શરૂઆતમાં જે અવસ્થા પાણીની છે પ્રણાલીની, આપણે પ્રણાલી બોલીશું, પ્રણાલીની જે અવસ્થા છે તે અવસ્થાને એ કહીશું. આ પ્રણાલીનું તાપમાન ટી એ છે અને આ પ્રણાલીની આંતરિક ઉર્જા યુ એ છે. હવે પ્રયોગ સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે યાંત્રિક કાર્ય કરીએ. યાંત્રિક કાર્ય એટલે એને ફેરવીએ, બરોબર, તો એને યાંત્રિક કાર્ય થવું કહેવાય. એક કિલો જૂલ જેટલું યાંત્રિક કાર્ય જૂલ નામના વૈજ્ઞાનિકે કર્યું અને આ હેન્ડલની મદદથી એ પાણીને આ રીતે ફેરવવામાં આવ્યું, એટલે કે હેન્ડલ ફેરવવામાં આવ્યું. હેન્ડલ ફેરવ્યા એટલે આપ સૌ જાણો છો પાણી પણ શું થયું હશે? અંદર ભલો ભયું હશે. કોઈ છાશ કે દહીં બનાવે ત્યારે કેવું મમ્મી વલોણી ફેરવે છે ને, આમ ફેરવે છે એટલે બધું ફરે છે. એવી રીતે અહીંયા પેન્ડલ ફેરવવામાં આવ્યું. આ પેન્ડલ ફેરવવામાં આવ્યું એટલે યાંત્રિક કાર્ય થયું. કારણ કે આપણે કાર્ય કરી રહ્યા છે, પ્રણાલી પર કાર્ય કરવાથી ફેરફાર નોંધી રહ્યા છે. આ કાર્ય કેટલું કરવામાં આવ્યું? એક કિલો જૂલ જેટલું. અને એના લીધે પાણી શું થયું? અંદર વલોવ્યું. પાણી વલોવ્યું એટલે પાણીના અણુઓ એકબીજા સાથે અને સળિયા સાથે ઘર્ષણમાં આવ્યા, અને ઘર્ષણમાં આવ્યા એટલે તાપમાન શું થાય? વધે. હે, આપણે ઉનાળામાં તમે ટાયરો ગરમ થઈ જાય, કેમ? કારણ કે રોડ ઉપર ઘર્ષણ થાય છે. પથ્થર ઘસીએ તો આગ ઉત્પન્ન થાય, બે હાથ ઘસીએ તો ગરમ થાય છે. તો પાણીના અણુઓ જ્યારે વલોવામાં આવ્યા ત્યારે એકબીજા સાથે ઘર્ષણને કારણે શું થયું? તાપમાન વધી ગયું હશે. હવે એક કિલો જૂલ જેટલું કાર્ય કરીને પ્રયોગ બંધ કરવામાં આવ્યો. આ વખતે જે અવસ્થા આવી એને આપણે બી અવસ્થા નામે ઓળખીશું. આ વખતે તાપમાન નોંધવામાં આવ્યું થર્મોમીટરથી, તો તાપમાન ટી બી થયું. અને આંતરિક ઉર્જામાં ફેરફાર થયો હશે કારણ કે એના ઉપર શું કર્યું? આપણે કાર્ય કર્યું. માની લઈએ કે આંતરિક ઉર્જા કેટલી થશે? યુ બી જેટલી થશે. આ પણ આપ સૌ જાણો છો કે તાપમાન વધ્યું જ હશે એટલે કે ટી બી ગ્રેટર ધેન ટી એ થયું હશે.
હવે આ જે કાર્ય કર્યું એ કાર્ય યાંત્રિક કાર્યને કારણે થયું. હવે આપણે વિદ્યુત કાર્ય લઈએ કે ભાઈ વિદ્યુત સળિયાની મદદથી વિદ્યુત જેટલું ઉત્પન્ન થાય એ એક કિલો જુલ જેટલું ઉત્પન્ન થાય એ પ્રમાણે એને ફેરવવામાં આવ્યા, બરોબર. તો વિદ્યુત કાર્યમાં પણ આવી અવસ્થા એ તાપમાન એ અને આંતરિક ઉર્જા એ એક કિલો જુલ જેટલું વિદ્યુત કાર્ય કર્યું, ઇલેક્ટ્રિકલ વર્ક કર્યું, તો પણ પછી અવસ્થા બી આવી, તાપમાન ટી બી આવ્યું, આંતરિક ઉર્જા યુ બી આવી, તો તાપમાનમાં કોઈ ફેરફાર થયો નહીં. સમજો ફરીથી, મેં યાંત્રિક કાર્યથી પાણીનું તાપમાન વધાર્યું તો પણ સેમ આવ્યું, વિદ્યુત કાર્ય કરવાથી પણ તાપમાન વધાર્યું તો પણ તાપમાનનો તફાવત જે આવ્યો એ સરખો આવ્યો. એનો મતલબ આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. હું કોઈ પણ રીતે કાર્ય કરું, આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે તાપમાનમાં સરખો તફાવત આવે છે. એટલે અવસ્થા વિધેય છે, આપણે આના પહેલાના ચેપ્ટર લેક્ચરમાં શીખી ગયા છે. જેવી રીતે તાપમાન, દબાણ અને કદ પણ અવસ્થા વિધેય છે. હા, ધારો કે તાપમાન છે, મારે 25 ડિગ્રીમાંથી 35 ડિગ્રી તાપમાન લઈ જવું છે અવસ્થા, અંતિમ અવસ્થાએ, તો બે રીતે હું લઈ શકું ને, કે તાપમાનને હું ઠંડુ હોય તો ગરમ કરું તો 35 ડિગ્રી સુધી જાય. ધારો કે ગરમ છે ઓલરેડી 50 ડિગ્રી, તો એમાંથી હું ઠંડુ કરું તો 35 ડિગ્રી થાય. 35 ડિગ્રી લાવવા માટે બે રસ્તા છે, કોઈ પણ રસ્તો લો. જ્યારે હું છેલ્લી અવસ્થાએ તાપમાન નોંધીશ ત્યારે 35 ડિગ્રી મને મળવું જોઈએ. તો રીત ગમે તે હોય, એટલે તાપમાન પણ અવસ્થા વિધેય છે, કદ પણ આપણે શીખી ગયા અવસ્થા વિધેય છે. મારે કોઈ એક પાત્રની અંદર 1 લિટર પાણી લેવું હોય, કદ 1 લિટર, તો ગમે તે રીતે હું વરસાદમાં મૂકી દઉં તો પાત્ર ભરાય, તો વરસાદના પાણીથી ભરાવું, નળ ચાલુ કરીને ભરું તો નળથી ભરાવું, બોટલથી ખોલીને ભરું તો બોટલથી ભરાવું, ગમે તે રીતે. મારે તો એક કદ સાથે મતલબ રીત ગમે તે હોય, તો આ બધાને શું કહેવાય છે? અવસ્થા વિધેય. તો અહીંયા આંતરિક ઉર્જાનો તફાવત હવે કેટલો હશે? હા, જે રીતે આનો તફાવત ડેલ્ટા ટી કેટલો, તો ટીબી માઇનસ ટીએ જેટલો, તો આંતરિક ઉર્જા હવે કેટલી થઈ? યુબી થઈ. પહેલા કેટલી હતી? યુએ. એટલી આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય? યુબી માઇનસ યુએ જેટલો, એટલે કે ડેલ્ટા યુ. ડેલ્ટા શબ્દ જ્યારે વાપરીશું ત્યારે તફાવતની નિશાની છે, આપણે યાદ રાખીશું. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુબી માઇનસ યુએ, શરૂઆતની જે આંતરિક ઉર્જા છે અને અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા છે, બરાબર. પ્રારંભિક અને અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જાનો તફાવત, એને કહેવાય ડેલ્ટા યુ. સામાન્ય માહિતી હતી. કાર્ય આપણે શીખ્યા, પ્રણાલી પર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય, જૂલ નામના વૈજ્ઞાનિકે આ રીતે સાબિત કર્યું. હવે આપણે થોડાક મેથેમેટિકલ પોઈન્ટ ઉપર, સૈદ્ધાંતિક પોઈન્ટ ઉપર આવીએ, દાખલામાં જે જરૂરી છે તે. હવે આનો સાર આ છે કે સમોસમી પ્રક્રમ, ફરીથી સમોસમી એટલે ઉષ્મામાં ફેરફાર ના થાય. બીજો, જો આમાં ફેરફાર કર્યો હોત ને ઉષ્માનો ફેરફાર, બરોબર, તો આપણે ઓલરેડી તાપમાન ખરેખર કેટલું આપણી કાર્યથી વધ્યું એ ના ખબર પડત ને. બહારથી એને ઉષ્મા લીધી હોત તો એનું તાપમાન વધ્યું હોત, બહારથી ઉષ્મા અંદર ગઈ ને એટલે આપણે પરફેક્ટ તાપમાનનો તફાવત ખબર પડી. તો સમોસમી એટલે કે ડેલ્ટા યુ અથવા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ઉષ્માને આપણે ક્યુ તરીકે લઈશું આ ચેપ્ટરમાં. પ્રક્રમ એટલે પ્રોસેસ, આપણે સાદી ભાષામાં પ્રક્રિયા સમજી શકીએ. તો સમોસમી પ્રક્રમમાં કરેલ કાર્ય, કોઈ પણ સમોસમી પ્રક્રમમાં કરેલ કાર્ય કેટલું હોય? તો કે પ્રણાલીની બે અવસ્થાઓના યુના તફાવત ડેલ્ટા યુ જેટલું હોય. પ્રણાલીની જે બે અવસ્થાઓ હતી ને, કે અવસ્થા એ ને અવસ્થા બી, તો આની આંતરિક ઉર્જા યુ એ, આની આંતરિક ઉર્જા યુ બી, તો એવી બે આંતરિક ઉર્જા, બે અવસ્થા, જેટલી અવસ્થા બદલાય આંતરિક ઉર્જા બદલાશે. તો એ પ્રથમ અને અંતિમ બંને આંતરિક ઉર્જા જે આવી અવસ્થા વિધેય આપણે જેને કહીએ છીએ, એના તફાવત જેટલું જ કાર્ય હોય છે. હા, ફરીથી ક્લિયર કરજો. અહીંયા તાપમાન ટી એ હતું, અહીંયા તાપમાન ટી બી થયું, અહીંયા આંતરિક ઉર્જા યુ એ હતી, અહીંયા યુ બી થઈ, તો ડેલ્ટા યુ યુ બી માઇનસ યુ એ થયો. તો આ જે આંતરિક ઉર્જા, કારણ કે બહારથી ઉષ્મા ગઈ નથી કે અંદરથી બહાર નથી ગઈ, બહારથી અંદર નથી ગઈ, તો આપણે જે કાર્ય કર્યું એટલો જ ફેરફાર થયો છે ને ભાઈ, સીધી વસ્તુ છે, કારણ કે બીજું કોઈ કશું થયું નથી. તો અહીંયા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુટી યુ ટુ માઇનસ યુ વન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. તો આપણે જે કંઈ કાર્ય કર્યું ને એ સીધો શું થઈ ગયો? આંતરિક ઉર્જાનો ફેરફાર થઈ ગયો, બરાબર.
ફરીથી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ ટુ માઇનસ યુ વન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. એટલે કે સમોસમી પ્રક્રમમાં કરેલ કાર્ય આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય છે. શોર્ટ શબ્દોમાં યાદ રાખીશું આપણે. એક્ઝામ્પલ માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ડબલ્યુ બરાબર, એટલે કે કાર્ય વર્ક, આપણે વર્ક માટે ડબલ્યુ લઈશું. કાર્ય બરાબર પ્લસ, જો કાર્ય એટલે આનો આન્સર પ્લસ આવે, સમજો ડબલ્યુ નો જવાબ પ્લસ આવે તો પ્રણાલી પર કાર્ય થાય છે. પ્રણાલી પર કાર્ય કરવામાં આવે ત્યારે ડબલ્યુ નો આન્સર પ્લસ આવશે. પરંતુ જો ડબલ્યુ નો આન્સર માઇનસ આવે છે તો પ્રણાલી વડે કાર્ય થાય છે. તો પ્રણાલી પર નહીં, પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે. યાદ રાખજો ફરીથી, કોઈ પણ પ્રણાલી પર કાર્ય કરીએ ત્યારે એ જે પ્રણાલી છે એના દ્વારા જે કાર્ય છે પ્લસ આવશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ લખીશું, બરાબર, એનો આન્સર પ્લસમાં આવશે. પણ પ્રણાલી વડે કાર્ય જ્યારે કરીશું આપણે ત્યારે ડબલ્યુ માઇનસ લખીશું, બરાબર. એ આ બંને નિશાની યાદ રાખજો, આ ગાણિતીય સ્વરૂપ છે એનું. તો ડબલ્યુ પ્લસ ક્યારે? પ્રણાલી પર કાર્ય કરે ત્યારે. ડબલ્યુ માઇનસ ક્યારે? પ્રણાલી વડે કાર્ય કરે ત્યારે. તો આ જે વાત હતી તે કોની હતી? કાર્યની વાત હતી. ચલો હવે લઈએ આપણે ઉષ્મા. ઉષ્મા કાર્ય કરવું નથી હવે, આપણે કાર્યથી જોયું આંતરિક ઉર્જામાં ફેરફાર. હવે કાર્ય કર્યા વગર ઉષ્માની હેરફેરથી આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય એ ચેક કરીએ. તો ઉષ્મા શું છે પહેલા એ સમજી લઈએ. ઉર્જાનો વિનિમય જે તાપમાનના તફાવતનું પરિણામ છે એને કહેવાય ઉષ્મા, એટલે કે ક્યૂ. આપણે એના સિમ્બોલ તરીકે ક્યૂ લઈશું. જો એમાં એક કોપરનું પાત્ર લેવામાં આવે, કોપરનું પાત્ર કેવું હશે? ઉષ્માનું વાહક હશે, એટલે કે પર્યાવરણમાંથી પ્રણાલીમાં અને પ્રણાલીમાંથી પર્યાવરણમાં ઉષ્માનું વહન થઈ શકે. હવે આમાં પાણી લીધું, આ વખતે એનું જે તાપમાન છે સ્ટાર્ટિંગમાં, બરોબર, એ તાપમાન અવસ્થા એ વખત, ધારો કે એનું તાપમાન ટી એ છે. હવે એક એવા પાત્રમાં એને લેવામાં આવે એનાથી મોટું પાત્ર. હવે આ પાત્ર જે છે મોટું સંગ્રાહક પાત્ર છે, ધારો કે એનું તાપમાન ટી બી છે, સમજો. એટલે આ વાહક છે દિવાલ, હા, વાહક દિવાલ છે કોપરની, એટલે આમાંથી આમાં ઉષ્મા જશે, કારણ કે વાહક છે, બરોબર. જો આના કરતા આની ઉષ્મા વધારે હશે તો તાપમાન વધારે હશે તો આ ઉષ્મા ઉપરથી નીચે નામ જશે, એટલે કે અંદર જશે. હવે તાપમાન આનું વધારે છે, આનું ઓછું છે, સમજો. તો ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ જશે, એ તો નેચરલી છે, બરોબર. કોઈ પણ વસ્તુ ગરમ છે અને ઠંડુ હોય તો ઉષ્માનું વહન ક્યાંય દિશામાં થાય? ગરમથી ઠંડી, હા, ગરમમાંથી ઠંડી દિશામાં થાય. એવું માની લઈએ કે આનું તાપમાન ટી બી છે અને આનું પણ અંતિમ તાપમાન ટી બી છે. શરૂઆતની અવસ્થામાં ટી ઈ હતું, ફરી આના સંપર્કમાં લાવવામાં આવ્યું ત્યારે ઉષ્માનું વહન થયું અને ઉષ્માના વહનને અંતે એનું તાપમાન કેટલું થયું? ટી બી થયું. ક્લિયર? તો તાપમાનનો તફાવત કેટલો થાય? ટી બી માઇનસ ટી એ જેટલો, એટલે આપણે એને શું કહીશું? ડેલ્ટા ટી. તો સીધી વસ્તુ છે, અહીંયા આંતરિક ઉર્જાનો તફાવત પણ થશે. ટી એ વખતે આંતરિક ઉર્જા હશે, ટી બી વખતે આંતરિક ઉર્જા હશે. તો આંતરિક ઉર્જાનો અહીંયા જે તફાવત થાય છે ને મિત્રો, એ થાય છે ક્યૂ જેટલો. કેમ? કારણ કે કોઈ કાર્ય નથી કર્યું આપણે, કદ એનું એ જ છે. આ જે કદ રાખેલું છે અચળ કદ છે, કદ વધતું નથી, કદ ઘટતું નથી, માત્ર આ પાત્રમાંથી ઉષ્માનું વહન થાય છે અહીંયા. તો અહીંયા જે આંતરિક ઉર્જા હશે અને ફરી વહન થયા પછી અહીંયા ઉષ્મા વધી ગઈ પ્રણાલીમાં, એટલે આંતરિક ઉર્જા જે છે એ બદલાઈ ગઈ. તો બીજું તમે કોઈ કાર્ય જ નથી કર્યું,
તો બહુ સીધી વસ્તુ, આંતરિક ઉર્જાનો તફાવત કેટલો હોય? તો કે ક્યુ જેટલો. ભલે આંતરિક ઉર્જા આપણે માપી નથી શકતા, શરૂઆતમાં કેટલી ફરી કેટલી આપણને જરૂર નથી, પરંતુ એમાં જે ફેરફાર થયો તો ખબર પડી ગઈ ને કેટલો. તો કે ભાઈ અહીંથી ક્યુ, અહીંથી અહીં કેટલી ક્યુ ગઈ, ઉષ્મા કેટલી ગઈ. અને ઉષ્મા શું છે? જો તાપમાનના તફાવતનું પરિણામ છે. આ તાપમાનનો તફાવત એ તો ઉષ્મા છે ને, સીધી વસ્તુ છે. ઉર્જાનો વિનિમય જે તાપમાનના તફાવતનું પરિણામ છે એને આપણે ઉષ્મા કહીએ છીએ. અને વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય. એટલે કે અહીંયા સીધી રીતે કેવું હોય તો આંતરિક ઉર્જાનો તફાવત કેટલો થાય, ક્યુ જેટલો થાય. બરાબર? હવે બહુ ઇમ્પોર્ટન્ટ ગાણિતીય સ્વરૂપ છે. જો ઉષ્મા, સમજો અહીંયા આ ક્યુ જે છે એને બે ભાગ પાડીશું. જો ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં જાય, ટૂંકમાં એવું કેવું હોય કે એ ઉષ્મા મેળવે. બરાબર? જો ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં જાય તો તે વખતે ક્યુ જે છે એને પ્લસ લેવાનો. એટલે કે આપણી ભાષામાં કેવું હોય તો આ ઉષ્મા શોષક થઈ ગયો, ઉષ્માનું શોષણ કર્યું. બીજી રીતે કેવું હોય કે જો પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય તો ક્યુ જે છે એને શું લેવાનો, માઇનસ લેવાનો. અને આપણે એને કઈ પ્રક્રિયાઓ કહીએ છીએ? ઉષ્મા ક્ષેપક, ઉષ્મા ક્ષેપક કહીએ છીએ આપણે. હે, તો આ બે ખાસ યાદ રાખીશું આપણે કે ડેલ્ટા યુ એ કેટલો છે. અહીંયા અચળ કદ હોય ત્યારે, કોઈ કાર્ય કરવામાં ના આવે ત્યારે ડેલ્ટા યુ કેટલો થાય, ક્યુ જેટલો. બરોબર? ઉષ્માનો ફેરફાર જેટલો થાય એટલે કે ક્યુ જેટલો. જો ઉષ્મા શોષક હોય એટલે કે પ્રણાલી ઉષ્માનું શોષણ કરતી હોય તો ક્યુ પ્લસ લેવાનો, અને ઉષ્મા આપતી હોય તો ક્યુ માઇનસ લેવાનો. ક્લિયર? તો આ વાત હતી ઉષ્માના ફેરફારની. કાર્ય કર્યા વગર ઉષ્માના ફેરફારથી આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ જેટલો. જો આપણે બે અલગ અલગ કિસ્સા લીધા, એકમાં કાર્ય એકલું જ થાય, બીજામાં ઉષ્માનો ફેરફાર થાય. કાર્ય એકલું થાય તો આપણે શીખ્યા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, અને જ્યારે ઉષ્માનો ફેરફાર થાય ત્યારે શીખ્યા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. બંનેની નિશાની પણ શીખ્યા, પ્લસ માઇનસ ક્યારે આવે. બરાબર? અચ્છા, હવે આપણે એક સામાન્ય કિસ્સો એવો જોઈએ કે પ્રણાલીમાં, કારણ કે આપણે જ્યારે પ્રયોગ કરીશું ત્યારે એવું નથી કે કાર્યને બાકી રાખીએ અને ઉષ્માનો ફેરફાર કરીએ, કે ઉષ્માવાળું બાકી રાખીએ અને કાર્ય ફેર, એવું નથી. પ્રયોગ કરે ત્યારે તો બધું જનરલી ઉષ્માની લેવડ દેવડ થતી હોય, પાત્ર વાહક હોય કે અવાહક હોય, યાંત્રિક કાર્ય પણ થતું હોય, પ્રણાલી વડે પણ થતું હોય, આપણે પ્રણાલી ઉપર પણ કરતા આવીએ. તો આનો મતલબ એવો થયો કે કાર્ય અને ઉષ્મા બંને હોય તો શું? બહુ સીધી વસ્તુ છે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. બંનેનો ફેરફાર લેવાનો, ડેલ્ટા યુ નો ફેરફાર બંને હોય, કાર્ય અને ઉષ્મા બંને હોય તો બંનેનો ફેરફાર લેવાનો છે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. અને આને ઉષ્મા ગતિશાસ્ત્રનો અલગ અલગ નિયમો છે. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ કહેવાય આને. આ જે છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, આના એક્ઝામ્પલ આપણે જોઈશું. તો એ ઉષ્મા ગતિશાસ્ત્રના મુખ્ય આમ જોવા જઈએ તો ચાર નિયમ, શૂન્યનો નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ, તૃતીય નિયમ. બરાબર?
તો જે પ્રથમ નિયમ છે એનું આ ગાણિતીય સ્વરૂપ છે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. હવે નિરાળી પ્રણાલી હોય તો નિરાળી પ્રણાલીમાં ક્યુ પણ ઝીરો, કારણ કે ઉષ્મા લેવડ દેવડ થતી નથી, કદ પણ વધતું નથી એટલે કે દ્રવ્ય પણ લેવડ દેવડ થતી નથી, એટલે કે ક્યુ ઝીરો ને ડબલ્યુ ઝીરો. તો નિરાળી પ્રણાલીમાં ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ પણ શું થાય, ઝીરો થાય, બરોબર. અને આ જે સમીકરણ લખ્યું છે ને ડેલ્ટા યુ અહીંયા ઝીરો નિરાળી પ્રણાલી માટે, તો આ પ્રથમ નિયમ જે છે એનું સ્ટેટમેન્ટ લખવું હોય તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે, કારણ કે ઉર્જા જે છે એ બધી જ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય પણ ક્યારે એનો નાશ થતો નથી. તો આપણે આવું લખી શકીએ સ્ટેટમેન્ટ કે નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે, એવું કહી શકાય. નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે અને આ ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ જ છે આ, એને આપણે ફિઝિક્સમાં ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ થતો નથી. હવે નિરાળી પ્રણાલીમાં તમે ખ્યાલ આવી ગયો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. મેં તમને જ્યારે પ્રણાલીના પ્રકાર શીખવાડ્યા ત્યારે તમને કહ્યું હતું કે નિરાળી પ્રણાલીનું એક ઉદાહરણ છે, આદર્શ ઉદાહરણ. મેં વિચાર્યું પૃથ્વી પર નથી એ ઉદાહરણ, કારણ કે કોઈ પ્રણાલી નિરાળી પ્રણાલી છે જ નહીં, આદર્શ હોય એવી, બરોબર. થોડાક સમય માટે હોઈ શકે પછી બંધ પ્રણાલી થઈ જાય. તો આપણે એવું કહ્યું હતું કે તમે વિચારજો, બરોબર. તો ખરેખર નિરાળી પ્રણાલી એટલે કોણ, તો વિશ્વ પોતે, બ્રહ્માંડ. વિશ્વ પોતે નિરાળી પ્રણાલીનું એક આદર્શ ઉદાહરણ છે, ખાલી એક જ. અને એટલે તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહીએ છીએ, વિશ્વ પોતે આખું બ્રહ્માંડ નિરાળી પ્રણાલી છે જેનો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આંતરિક ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે નિરાળી પ્રણાલીની ઉર્જા હંમેશા અચળ રહે છે. બ્રહ્માંડમાં બહારથી ક્યાંય ઉર્જા આવતી નથી, બ્રહ્માંડની ઉર્જા બહાર જતી નથી, બ્રહ્માંડમાંથી દ્રવ્ય બહાર જતું નથી કે બહારથી બ્રહ્માંડમાં કોઈ દ્રવ્ય આવતું નથી. એટલે તો જે ઉર્જા છે એકબીજામાં રૂપાંતર થાય છે પણ ઉર્જા નવી ઉત્પન્ન થતી નથી કે એનો નાશ પણ થતો નથી, બરાબર. તો આજે ઉર્જા સંરક્ષણનો નિયમ જેને થર્મોડાયનેમિક્સનો પ્રથમ લો કહેવામાં આવે છે. ઓકે.